દાહોદની દુધીમતી નદીના કિનારે આવેલી ખેતરમાંથી 52 જેટલા મૃત હાલતમાં કડક આગળ મળી આવતા આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. દાહોદ શહેરમાં આવેલી દુધીમતી નદીને કિનારે એક ખેતરમાંથી 52 કાળા કાગડા મૃત હાલતમાં મળી આવતા દાહોદમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને લોકોથી અનેક તર્ક વિતર્કો જાણવા મળી રહ્યા હતા. ત્યારે સાંજે સમયે દાહોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ ડોક્ટર સાથે દાહોદના દુધીમતી નદી ખાતે દોડી આવી હતી. ડોક્ટર તેમજ આરોગ્ય વિભાગની ટીમ પણ અચંબામાં પડી હતી. ત્યારે ડોક્ટરોની ટીમે 8 જેટલા કાગડાઓને લઈ લેબોરેટરીમાં તપાસ હેઠળ મોકલી આપ્યા હતા. તેમજ બાકીના મૃત 44 કાગડાઓને દાહોદની દુધીમતી નદીને કિનારે આવેલી નગરપાલિકાની ખુલ્લી જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા. આજ રોજ અમે ઇન્ફોર્મેશન મિલી કે દાહોદ કે દુધીમતી નદી કે સામે ખેતમે જ્યાદા સંખ્યા મેં કૌવે મરે હુએ તો હમ ઘટના સ્થળ પર ગયે તો વહાં 52 કૌવે મરે હુએ થે. પ્રાઇમરી એક્ઝામ્સમ લગતા હૈ કે વો ફૂડ પોઇઝનિંગ કી વજહ સે મરે હુએ લેકિન હમને ઉસકે ડિટેલ એક્ઝામ્સ કે લિયે લેબ મેં ભોપાલ લેબોરેટરી મેં ભેજ દિયે હૈ. દીપેશ દોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ.